હવે ટીસીએસે જ્યારે જાહેરાત કરી ત્યારે શુક્રવારે ટીસીએસનો ભાવ. નમસ્કાર દર્શક મિત્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે ટાટા ગ્રુપની જે કંપની છે ટીસીએસ, એણે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે એવી જાહેરાત કરી કે 11 ઓક્ટોબરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળશે. તો આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ શું કામ મળશે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ટાટા ગ્રુપની ટીસીએસ કંપની છે એ મુંબઈ શેર બજારની અંદર જે સેન્સેક્સની અંદર જે શેરોમાં સમાવેશ થાય છે એમાં સેકન્ડ નંબરની સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની છે. અને ટીસીએસે જ્યારે શુક્રવારે બજાર બંધ થયું ત્યારે એવી જાહેરાત કરી કે 11 ઓક્ટોબરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળવાની છે. હવે જાણકારોનું એવું માનવું છે કે આ મિટિંગ જે છે એ બે પર્પઝથી મળી શકે એમ છે. એક તો કંપની ફરીથી બાય બેક કરી શકે છે શેરો, અને બીજું કે બીજા ત્રિમાસિક ગાળાના જે પરિણામો છે એ કંપની જાહેર કરી શકે એમ છે. હવે ટીસીએસે જ્યારે જાહેરાત કરી ત્યારે શુક્રવારે ટીસીએસનો ભાવ 3621 પર બંધ રહ્યો હતો, પરંતુ એ દરમિયાન જે ટ્રેડિંગ થયું એમાં 3634 ઉપર ભાવ પહોંચ્યો હતો, જે ટીસીએસના 52 સપ્તાહનો સૌથી ઊંચો ભાવ હતો. જો કે ટીસીએસ આ પહેલી વખત બાયબેક કરશે એવું નથી, આ પહેલાં પણ ટીસીએસે બાયબેક કર્યું છે. હમણાં 19 માર્ચ 2022ની જ વાત કરીએ તો ટીસીએસે 18,000 કરોડના શેરો બાયબેક કર્યા હતા અને તે વખતે 4500 રૂપિયાના ભાવે ઇન્વેસ્ટરો પાસેથી શેરો લેવામાં આવ્યા હતા અને 4 કરોડ શેરો ટીસીએસે બાયબેક કર્યા હતા. એ પહેલાં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે ટીસીએસે 2017ની અંદર 16,000 કરોડના શેર, 2018માં પણ 16,000 કરોડના શેર અને 2020ની અંદર 16,000 કરોડના શેરો બાયબેક કર્યા હતા. હવે તમને એક સામાન્ય ભાષામાં સમજ આપીએ કે બાયબેક એટલે શું હોય. તો બાયબેક એટલે જે શેરબજારમાં જે શેરો લિસ્ટિંગ હોય એ ઇન્વેસ્ટરોની પાસે એ શેરો હોય તો કંપની એવું વિચારે કે જે શેરો છે એનું હોલ્ડિંગ ઓછું કરવામાં આવે, એટલે જે ઇન્વેસ્ટરો પાસેથી શેર છે એ કંપની ખરીદી લે, એટલે જે શેરબજારમાં લિસ્ટિંગ શેરો છે એનું જે સંખ્યા છે એમાં થોડોક ઘટાડો થઈ જાય. આ વર્ષની અંદર બે મોટી આઈટી જાયન્ટે પણ બાયબેક કર્યા છે. 2023માં ઇન્ફોસિસે 6.04 કરોડ શેર એટલે લગભગ 9,300 કરોડના શેરો બાયબેક કર્યા હતા, અને વિપ્રોએ સૌથી મોટું 12,000 કરોડના શેરો 2023ની અંદર બાયબેક કર્યા હતા. હવે 11 ઓક્ટોબરે ટીસીએસની મિટિંગ મળશે ત્યારે ખબર પડશે કે બાયબેકની અંદર જો બાયબેક કંપની લાવે છે તો એ કેટલા રૂપિયાના ભાવે હશે. દર્શક મિત્રો, એટલું ખરું કે ટીસીએસના શેરમાં જેમણે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પહેલેથી એમને તો બખ્ખા થઈ ગયા છે, કારણ કે કંપનીએ ઘણા એવા ફાયદા કરાવ્યા છે બોનસની રીતને, ડિવિડન્ડની રીતના, અને શેર પ્રાઇસના ફાયદો તો ઇન્વેસ્ટરોને મળ્યો જ છે, કારણ કે ટીસીએસનો શેર ખાસી ઊંચાઈએ ઘણી વખત પહોંચી ચૂક્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.